हरिहन्तो भगवन्त इन्द्र महिता सताश्च स्थिता आचर्या કર પૂછ ધ્યાય શ્રેષ્સ સુપાઠકા મુનિ વરા राजचन्द्र महं तत्त्वलो चल ઈષ્ટદેવ કૃપાળુ દેવને વંદન કરું છું પરોક્ષ જેટલા જ્ઞાની પુરુષો થઈ ગયા એ સર્વને વંદન કરું છું પ્રત્યક્ષ જેટલા જ્ઞાની પુરુષો અત્યારે વિચરતા હોય એ સર્વને પણ વંદન કરું છું અને આપ સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન પરમ પૂજ્ય સદગુરુદેવની આજ્ઞાથી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ કૃપાણુદેવના બે વચન અને પછી એક પત્ર લઈએ આપણે કૃપાણુદેવે આઠસો ને બત્રીસમાં માં પહેલાં બે વાક્ય લખ્યા છે પેલા બે વાક્યની અંદર અંદર દેવે એટલો બધો પરમાર્થ સમાવ્યો છે એમાં દેવ ચાર વસ્તુ કેવા માંગે છે આપણો આત્મા કેવો છે પછી બીજી વસ્તુ ઈ આત્મામાં ડૂબી જાઓ એના માટે તો બેઠા છીએ કોને કહે છે જગત સંસારી જીવોને નથી કહેતા હે આર્યજનો ધર્મ કરતા જીવોને કહે છે ત્રીજી વાત કેવી રીતે ડૂબવું એ માર્ગ બતાવે છે અને જો એની અંદર ડૂબી જઈએ તો શું ફળની પ્રાપ્તિ થાય એ કૃપાળુદેવ બતાવી રહ્યા છે બરાબર સાંભળજો દેહથી ભેન વિચાર કર્યો કોઈ દિવસ કે આપણું પગના તે માથા સુધી જીવતું જાગતું સ્વરૂપ માત્ર જે જોવાનું ને જાણવાનું કાર્ય કયા જ કરે છે સદંતર એની સામે દ્રષ્ટિ જતી નથી પણ આખો દિવસ આ દેહ એટલે હું દેહને લગતી બધી વસ્તુ મારી દેહની જાળ પંપાળ કેવી રીતે જીવન જીવીએ છીએ આપણે દેહ થી આત્માનો ગુણધર્મ બતાવે છે સ્વ પર પ્રકાશક અનાદિકાળથી એને જાણવાનું તો કામ કર્યું છે પણ અનાથી અનાદિકાળથી એને જાણવાનું કયું કામ કર્યું તો કે પર ને જાણવાનું પણ સ્વની ઉપર એને ક્યારેય દ્રષ્ટિ કરી નથી સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ આ જગતની અંદર કોઈ બીજો પદાર્થ નથી કે જેની અંદર જ્ઞાન ગુણ હોઈ શકે આ અસાધારણ ગુણ છે અને આ અસાધારણ ગુણથી આપણે આત્માને જુદો પાડવાનો છે સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા જો આત્મા આવો છે કૃપાળુદેવ કે અને હવે ધર્મ કરતા જીવોને એમાં ડૂબી જાઓ આર્યજનો હવે શું કરે છે કૃપાળુદેવ ઈચ્છો છો આ ડૂબવાનો માર્ગ છે એ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ છે અંતર્મુક્ત થાય પછી શું કરવાનું છે સ્થિર થાય તે આત્મા માં જ રહો તો શું થશે અનંત અપાર આનંદ અનુભવ એક બાજુ જ્ઞાની પુરુષો આ સંસારને કેવો કે છે અનંત ક્લેશ અનંત તાપ અનંત થી ભરેલો એવો આ સંસાર અને બીજી બાજુ કેવો આનંદ આના ઉપર એક એક સાધકે વિચાર કરવાનો છે એક પત્ર શરૂ કરતા પહેલા થોડીક બીજી વાત કરી દઉં હું નીચેથી આવતો હતો ત્યારે જે નીચે હરિભાઈની અંદર બધા ભૂલકાઓએ લખેલું છે લખાણ એમાં મેજોરિટી લખાણ મેં જોયું તો છોતેરના પત્રનું હતું આ તમે લોકો વચનામૃતનો સ્વાધ્યાય આપણે અહીંયા કરીએ છીએ એટલે એને એટલી તો ખબર પડી કે ધર્મ કરવો હશે તો સૌ એના મૂળમાં શું જોશે એનો મને વિશેષ આનંદ છે એ આખો પત્ર કૃપાળુ દેવમાં છલકતી અનુકંપાનો જગતના જીવો પ્રત્યેનો ધોધ એ બતાવે છે તારે ધર્મ કરવો છે ભાઈ તો બધું શોધવાનું છોડી દે અને શબ્દ કેવા મૂકો એક એક શબ્દ ની કિંમત છે માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વહી તો જા પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી રહે છે નાની પુરુષને જગતના જીવોને આવી ચેલેન્જ આપવાની જરૂર શું કામ પડે અનુકંપાનો કરુણાનો ધોધ એના હૃદયની અંદર જગતના જીવો પ્રત્યે વહી રહ્યો છે કોઈ પણ હિસાબે જીવ સત્પુરુષના આવે અને એ જીવ પોતાના આત્માનું કલ્યાણ કરે એક પત્રની બીજી લીટી કહું તમને એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાઓને પ્રશંસવામાં અને તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો શું થશે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે અનાદિક થી ચાર ગતિ ચોરાસી લાભ જીવાયોમાં પરિભ્રમણ કરે છે અને જો જ્ઞાની પુરુષ ના મળે તો હજી એને અનંત કાળ પરિભ્રમણ કરવું પડે એવી સ્થિતિ છે પણ એના મહત પુણ્ય યોગે એને સત્પુરુષ મળી ગયા સત્પુરુષની અંદર એને શ્રદ્ધા કરી એટલે એનું ફળ શું છે એ જીવનો સોળમો ભાવ નથી તો જ્ઞાની પુરુષની આજ્ઞા આજ્ઞાનું મહાત્મ્ય બરાબર સમજો કેવું સામર્થ્ય ધરાવે છે જ્ઞાની પુરુષ કે પંદર ભાવની આડે દિવાલ ચડી દે છે આ કેવું એની આજ્ઞાનું સામર્થ્ય તો વિચારો હવે કાલે આપણે મોક્ષ માર્ગનો જ આખો પત્ર લીધેલો આજે પણ બીજો પત્ર પણ આપણે આખો મોક્ષ માર્ગ રૂપાળુ દેવે જેની અંદર ભરી દીધો છે એવો જ એક પત્ર લઈ રહ્યા છીએ આ બધા પત્રથી પરિચિત છો આપણે આજે જે લેવું છે એ બસો મી વચનાવલી આ બસો મી વચનાવલી આ કૃપાળુ દેવે લખીને સુકામે મોકલે આ બધા જાણો છો સૌભાગભાઈ અને કૃપાળુદેવનો સંબંધ એ પણ આપણે બધા જાણીએ છીએ કૃપાળુદેવ જ્યારે જ્યારે સાઈલા પધારે ત્યારે સૌભાગભાઈ શું કામ કરે એના બધા સગા સંબંધીઓને તેડાવી લે અને બધાને કે કે ભગવાન આપણે ત્યાં પધારી રહ્યા છે એના પરમ સત્સંગનો લાભ લેવા બધા અહીંયા આવો આપણે ખ્યાલ હશે કે સાત વર્ષનો કૃપાળુ દેવનો અને સૌભાગભાઈ સંબંધ એ સાત વર્ષની અંદર કૃપાળુ દેવ અને સૌભાગભાઈ પાંચસો ને દિવસ ભેગાડ્યા છે એટલે વર્ષે એવરેજ કેટલી થઈ એસી દિવસ અને સૌથી વધારે કૃપાળુદેવ સાયલામાં દસ દિવસ રોકાણા છે તો જ્યારે જયારે કૃપાળુદેવ પધારે ત્યારે ત્યારે એના સગા સંબંધીઓ બધા લાભ લેવા માટે આવે એમાં છેલ્લી એક બે વખત જયારે કૃપાળુદેવ સાઈલા પધાર્યા હશે ત્યારે સોભાગભાઈના બંને પુત્રો મણીભાઈ અને ત્રંબકભાઈ એ સત્સંગની અંદર બેઠા હશે એણે સત્સંગ સાંભળ્યો હશે એટલે સોભાગભાઈને એમ થયું કે આ બે જીવોને હવે અધ્યાત્મ માર્ગ પ્રત્યે થોડીક રસ અને રૂચિ વધતી જાય છે એટલે તરત જ કૃપાળુ દેવને લખી નાખ્યું કે આપ એવું કઈ લખીને મોકલાવો કે આ ત્રંબક અને મણી એ બંને મોક્ષ નો માર્ગ મળી જાય અને સૌભાગભાઈ ની વિનંતી પછી કેવી રીતે વચનાવાલે મોકલાવી ચૌદ મુદ્દા છે એક એક મુદ્દા ઉપર જીવે ખૂબ ખૂબ વિચાર કરવા જેવો છે પેલો જ મુદ્દો જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સત સુખ નો વિયોગ છે એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે જીવને એમ થાય કે હું મારી જાતને ભૂલી જતો હોઈશ આપણે કોઈ એક જણને આમાંથી ઊભો કરીએ ભાઈ તું કોણ છો તો તરત જ કહેશે હું મારું નામ આ છે મારા પિતાશ્રીનું નામ આપ છે મારું મૂળ વતન આ છે મારું ગોત્ર આ બધું મારું આ છે પણ ત્યારે જ્ઞાની પુરુષ જો એને એમ કે આ તું નથી તોલો જીવ તો એમ માને કે આ પુરુષ ગાંડા થઈ ગયા લાગે છે એટલે કૃપાળુદેવ લખે છે આવા જડ પદાર્થની અંદર પૂદગલિક પદાર્થની અંદર જે પદાર્થ સડવા પડવાને ગળવાના સ્વભાવ વાળો છે જેનો જન્મ થયો છે જેનું મૃત્યુ અવશ્ય આવવાનું છે એવા જળ પદાર્થ આ જળ પદાર્થ એટલે હું એમ માનીને જીવે છે એટલે એનું આત્મામાં પડેલું અનંત શોક અનંત આનંદ એ ભૂલી ગયો છે રામકૃષ્ણ પરમહંશ આપણે જાણીએ છીએ કે કાળી માતા એને સાધ્ય હતા અને એ જ્યારે દર્શન કરવા ચાહે ત્યારે માતાજી દર્શન આપતા હતા તો એક મુક્ષુ એની પાસે આવ્યો મુમુક્ષુ રામકૃષ્ણ પરમહંશને શું કે છે કે સાહેબ આપને તો રોજ દર્શન કરો છો તો એક વખત માતાજીને મારા ઘરે લઈ આવવાને તો રામકૃષ્ણજી કે છે ચોક્કસ લઈ આવીશ તારું એડ્રેસ લખાવ એને પોતાનું એડ્રેસ લખાવ્યું પછી બે દિવસ ત્યાં ત્રણ દિવસ ત્યાં ઓલો આવીને પૂછે છે કે કેમ સાહેબ માતાજીને લાવ્યા નહીં તે જે એડ્રેસ લખાવ્યું એ તારું નથી તારું પોતાનું એડ્રેસ તને ખબર પડશે ત્યારે મારે માતાજીને તારી પાસે લાવવા નહીં પડે સામેથી આવશે તો જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સત સુખનો છે એમ ધર્મ ધર્મને આની અંદર વિરોધ નથી બીજો મુદ્દો પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ આ ભગવાન મૂળ પોતાને ભૂલી ગયા ભગ્ઞાન અજ્ઞાન છે એટલે શું કર્યું એને આ દેહ એટલે હું અને દેહ ને લગતી બધી વસ્તુ મારી તો હવે એને સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ કરે સમ્યક જ્ઞાનની એ પ્રાપ્તિ કરે તો પોતાના સાચા સુખ તરફ એ વળી શકે તો પોતાને ભલી ભૂલી ગયા રૂપ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે શું લખે શબ્દ એમ નિનવું તમને ખબર નહી હોય જોકે બધાને ખબર હશે તમે તો મારા કરતા પણ વિશેષ અભ્યાસો છો જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ દેવ ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય કોઈ આજ્ઞાનું અના પાણીથી એને પચીસો છવ્વીસો વર્ષ કરવા પીડ્યા અને ભગવાન મહાવીર તરફથી મળેલું જે જ્ઞાન એ વિસ્મરણ થઈ ગયું એ વિસ્મરણ થઈ ગયા પછી પણ કૃપાળુદેવ આ પચીસો વર્ષ સુધી એણે જે પરિભ્રમણ કર્યું એમાં એને જ્યારે જ્યારે મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે ને ત્યારે ત્યારે એને પુરસાથ કરવામાં કઈ બાકી નથી રાખ્યું અને ક્યાં સુધી પહોંચ્યા હતા સ્વબળે અગિયાર માં ગુણસ્થાનક સુધી અગિયારમાં માં ગુણસ્થાનથી એને પડવું પડ્યું એટલે એને ખાતરી થઈ ગઈ કે પ્રત્યક્ષ સદગુરુ વગર આ એમાં ટકી શકાય એમ નથી છે સૌથી પહેલા કોણ મળે છે સુરીરામ છે એની સાથેનો પત્ર વ્યવહાર એક વખત વાંચો તો ખરા તો ખબર પડે શું કૃપાળુ દેવ જ્ઞાન પ્રાપ્તિ માટેની જોરણા છે એક જગ્યાએ શું લખે છે ઘણા વર્ષોથી વાસ કરી રહેલું બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપના જ મુખે શ્રવણ થાય તો જ શાંતિ છે ભગવાન રામને વશિષ્ઠ મુનીએ પોતાનો દોષ નું વર્ણન કર્યું એમ અમારો દોષ કોણ જણાવે મોક્ષ છે એમ આત્મા માનવાનું ભૂલી ગયો છે શું કામ ઓલા જ્ઞાન આપતા એટલે પણ પછી તો આપણે જાણીએ છીએ કે સૌભાગભાઈ સામેથી જેત પર મુકામે જઈને જ્ઞાનની પ્રાપ્તિ કરાવી એટલું જ નહીં પછી પાછું થયું શું સૌભાગ અને કૃપાળુદેવ છૂટા પેઢા છૂટા પડ્યા પછી પહેલી જ વસ્તુ કૃપાળુદે શું લખી એકસો બત્રીસ માં નૌકા ક્ષણ વાર નો પણ સત્પુરુષ નો સમાગમ તે સંસાર સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજી નું છે અને તે યથાર્થ જ લાગે છે હવે વિચાર કરો કેટલીક ક્ષણનો સમાગમી બે નો એક ક્ષણ બે ક્ષણ ચાર ક્ષણ છ ક્ષણ આઠ ક્ષણ અને કૃપાળુ દેવ સમાધિ ભાવમાં આવી ગયો એને એક કડી જ ખૂટતી હતી બાકી તો એની ભૂમિકા તૈયાર હતી તો પોતાને ભૂલી ગયા રૂપ જ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિઃશંક માનવું એટલે આપણું અજ્ઞાન જ્યારે પણ ટાળવું હશે ત્યારે શું જોશે એનો વિચાર કરો અને એ જ્ઞાન પ્રાપ્તિ માટે બાજુ બી કોણ જોશે એનો વિચાર કરો

ચોરાશી લાખ ચાર ગતિ ચોરાસી લાખ યોના યોની માંથી એનો છુટકારો કેમ નથી થતો જ્ઞાનની પ્રાપ્તિ એક એક શબ્દ શબ્દો કૃપાડવું દેવનો જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે જેની પાસે છે મળે કે નહીં અનાજવાળાની દુકાને જઈને કહ્યું કે ભીંડો આપો મળે જેની પાસે જેવો એટલે કૃપાળુ કહે છે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે પણ આ જીવે કર્યું છે શું પણ લોકલજ્જા આદિ કારણોથી આ જીવ અજ્ઞાની નો આશ્રય છોડતો નથી અને એ જ અનતાનું બંધી કસાય નું મૂળ છે એક એક શબ્દ ઉપર વિચાર માગી લે છે આજે થોડીક વાત હું તમને એના માટે કરવા માંગુ છું ગુરડું દેવે ત્રણેક પત્રની અનંતાનુભી કસાય ની વાત કરી છે એમાં એક જગ્યાએ રૂપાળુદેવ લખે છે છસો તેર માં તો બહુ સ્પષ્ટ વાત કરી છે જે કસાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કસાય પરિણામને જીન પ્રવચનમાં અનંતનું બંધી સંઘના કહી છે જગતના જીવો કેવી રીતે બાંધે અનંતતાનું બંધી કસાય તો કૃપાળુ દેવ કે છે તો આ જ શબ્દ નથી હું મારે મારી રીતે તમને કહું છું તો કે જે કસાઈમાં તન્મયપણે અપ્રશસ્ત ભાવે માઠા પરિણામે તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં અનંતનું બંધી કસાય સંભવે છે કેવી રીતે કીધું ક્રોધ આવ્યો અને ક્રોધ આ એટલો ભભૂકી ગયો એ ક્રોધ મય બની ગયો આખો લાલ થઈ ગઈ શરીર ધ્રુજવા લાગ્યું મારું કે મરું આવા ભાવ અપ્રશસ્ત ભાવ અને પાછા એની ઉપર એની અંદર તીવ્ર એક રૂપ બની ગયો છે આવા ભાવ જ્યારે થાય ને ત્યારે અનંતતાનું બંધે કસાય બંધાય પણ હવે આપણે વિચાર કરો આ જગતની અંદર આવા ભાવ કેટલો વખત થતા હશે કોઈક કોઈક વખત જ એમાં ખાસ જૈનની અંદર જૈનમાં હોય એ આવું રૌદ્ર ધ્યાન ક્યારેય કરે જ નહીં તો પણ કૃપાળુ દેવે આ ઘટસ્ફોટ ના કર્યો હોત તો આપણને કોઈ કાળે ખબર ન પડત કે અનંત અનુબંધી કસાઈ શું છે અને આને મુખ્યપણે કેવી રીતે બંધાય છે હવે જે કે છે બરાબર જોજો આવા તો ક્યારેક પરિણામ થાય જીવના ત્યારે જ બાંધે પણ મુખ્યપણે કૃપાળો દેવ પોતે લખે છે અહીં કહેવા તે સ્થાન કે તેનો વિશેષ સંબંધ છે અહીંયા હું કઉ છું ઈ જગાએ એ વિશેષ ને વિશેષ અનંતાનું બંધી કર્મ બાંધે છે કસાય બાંધે છે ખૂબ વિચાર કરવાનો છે આ પત્ર ઉપર ઘરે જઈને વાંચજો સંસારમાં અનંતાનું બંધી કસાય જીવ જલ્દીથી નથી બાંધતો સૌથી વધારે અનંતાનું બંધી કસાય બાંધતો હોય તો એ ધર્મને નામે બાંધે છે પરમાર્થને નામે બાંધે છે એટલા માટે કૃપાણુદેવે લખવું પડ્યું જે કસાય આપણે કેવી રીતે બંધાય અહીં ક્યાં છે તે સ્થાન સંબંધ છે એક એક જોજો સતદેવ સદગુરુ સદર્મ નો જેમ જેમ દ્રોહ થાય અવજ્ઞા થાય વિમુખ ભાવ થાય આદિ થી અને બીજું અસદેવ અસદગુરુ અને અસદ ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય એ પ્રવૃત્તિથી પ્રવર્તતા અનંતાનું બંધી કસાય સંભવે છે આની ઉપર એક એક જણ વિચાર કરજો બહુ અદ્ભુત વાત લખી છે કૃપાળુદેવના હૃદયની અંદર કેવો અનુકંપાનો ધોધ રહેતો હશે લખ્યું કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી તો થવી જ જોઈએ પણ કૃપાળુદેવ કહે છે કે લજ્જાદી કારણોથી જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી જેની પાસે આત્મજ્ઞાન નથી જેની પાસે સાચો માર્ગ નથી એ માર્ગ તમને કેવી રીતે બતાવી શકે માર્ગને પામેલો માર્ગ પમાડશે કારણો કારણોથી અજ્ઞાની નો આશ્રય છોડતો નથી અને એ જ દેવ કે છે ચોથો મુદ્દો જ્ઞાનની પ્રાપ્તિ જેને ઈચ્છવી તેણે ઈચ્છાએ એટલે આજ્ઞાએ વર્તવું એમ જીનાગમ આદિ સર્વ શાસ્ત્રો કહે છે પોતાની ઈચ્છા એ પ્રવર્તતા અનાદિ કાળથી રેખીડો કેવી રીતે ધર્મ કર્યો છે સમજણપૂર્વક ક્યારે થયો છે સ્વચ્છંદે થયો છે આજે મારે ઉપવાસ કરવો તો કરી લીધો સામાયિક અટલી કરવી છે તો કરી લીધી પ્રતિક્રમણ કરી લીધું આ બધું સ્વચ્છંદે કે મારે આ કરવું છે અને એનાથી મારું થોડું ઘણું કલ્યાણ થશે સ્વચ્છંદ એને આ જીવનું ભૂમડું કરવામાં કઈ બાકી નથી રાખ્યું અને આ સ્વચ્છંદ છે ને જીવ પોતાની મેળે કાઢવા લાખ પ્રયત્ન કરે પણ એ સ્વચ્છંદ કોઈ કાળે જતો નથી ઓછો થતો નથી કૃપાળુ દેવે શું લખ્યું प्रत्यक्ष सदगुरु योग थी स्वच्छते रोकाए अन्य उपाय कह रहा कि प्राय बमणो था है। आ प्रत्यक्ष सदगुरु योग बल तो जुवो ज्ञानी प्राप्ति जेने इच्छी तेने ज्ञानी इच्छा है एट आज्ञाए वर्तवो એમ જીનામ જીનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે પોતાની ઈચ્છા એ પ્રવર્તતા આટલા મુદ્દા એવા ધીરે ધીરે લાઈન ઉપર આવતા જાય છે કૃપાળુદેવ અને આખા પત્રની અંદર જો બરાબર આપે અભ્યાસ કર્યો હોય તો પાંચમો મુદ્દો અને બારમો મુદ્દો આ બે મુદ્દા એટલા બધા અગત્યના છે કે જેની કોઈ સીમા નહી કૃપાળુદેવ કે છે અત્યારે બધી વાત કરી કે પોતાને ભૂલગ્યા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે લોક લજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી જેણે જ્ઞાનની પ્રાપ્તિ ઈચ્છવી એણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું અહીંયા ઘટસ્ફોટ કરે છે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી આમાં કોની આજ્ઞા છે કોની આજ્ઞા છે આમાં કૃપાળુદેવની આજ્ઞા છે કે નહીં આ આખું તમે હજાર વખત વાંચી જાઓ એની પર વિચાર પણ કરો પુણ્ય ખૂબ કમાશો પણ જન્મ મરણના ફેરા ક્યારે નહીં ટાળી શકે આ મુદ્દો આવશે બારમો ત્યારે તમને ખબર પડશે તો આ હલી જાય ને ભાઈ તો જરા સરખું કરજો બોલો ભાઈ બરાબર છે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની ની ઈચ્છા એટલે આજ્ઞા એ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાની નિવૃત્તિ થવી સંભવતી નથી કોણ કે છે કોણ આપણા ઈષ્ટદેવ જેને આપણે માનીએ છીએ છઠ્ઠો મુદ્દો ની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય ભક્તિ કોને કીધી છે કોને ભક્તિ કીધી છે જ્ઞાની પુરુષની આજ્ઞાનું એક નિષ્ઠાપૂર્વક આરાધન કરવું એ જ ભક્તિ છે અને એ ભક્તિ કૃપાળુ દેવે જ લખ્યું છે કેવી રીતે કરવાની અખંડ વૃત્તિથી અખંડ વૃત્તિથી એટલે એ ભક્તિ કરતા કરતા તમારું તમારું મન એક અક્ષર ની અંદર થાય ક્યારે કેમ કે આપણે આ તન ઉપર મન ઉપર ધન ઉપર આશક્તિ રાખીને બેઠા હોય મોહભાવ તો અખંડ વૃત્તિ ભક્તિ કરવામાં કેવી રીતે રહે તો પેલા શું કરવું જોઈએ તો કે તાન ઉપરથી માન ઉપરથી ધાન ઉપરથી અનાસક્ત ભાવ કરવો છો એ મોહ દિશ મોહ दशा ઓછી કરતી જવી જોઈએ તો જ આપણે ભક્તિ અખંડ વૃત્તિ કરી શકશું કે નહીં ભક્તે કરતા કરતા અંદરથી એવા ભાવ પ્રગટવા જોઈએ કરવાની છેને માટે છે ભક્તિ શેના માટે કરવાની છે આ ભક્તિ આપણા અંતકરણને શુદ્ધ કરવા માટે કરવાની છે આપણું અંતકરણ શુદ્ધ ક્યારે થશે કે એની અંદર ભરેલા અનાદિકાળના દોષો જેમ જેમ જતા જશે એમ એમ ગુણો આપણી અંદર થતા ભક્તિ એ સર્વોપરી માર્ગ છે ભક્તિ થી અહંકાર માટે સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલુ જવાય અન્ય વિકલ્પો માટે ઘણા ઘણા પ્રકારે મનન કરતા અમારો એવો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ મોક્ષ કરી દે તેવો પદાર્થ છે શું ભગવાને એક એક શબ્દ મૂકો છે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી પછી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે તો એ કે જે તાન માન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય આખા પત્ર ની અંદર જો તમે માર્ગ કર્યું હોય તો કોઈ ધર્મનું નામ નથી એની અંદર હા બે દ્રષ્ટાંત આપ્યા છે એક જૈન ધર્મનું અને એક વેદાંત વેદાંત ધર્મનું બાકી આ જ ધર્મથી મોક્ષ એવું ક્યાંય કરતા ક્યાંય આવતું નથી સાતમો દેવનો પણ મોક્ષાભિલાસી ને તે કરાવી વિના ઉપદેશ પરિણામતો નથી અને મનન તથા નિધિ ધ્યાસનનો હેતુ થતો નથી જોઈએ ભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે એમ કોણ કે છે કૃપાળુ દેવ કે હું એકલો નથી કેતો એમ સર્વ સત્પુરુષો કહે છે નાની કોઈ ભક્તિ ઈચ્છે કે તું મારી ભક્તિ કર અને જે જ્ઞાની ભક્તિ ઈચ્છતા હોય એ જ્ઞાની નથી જોકે નાની ભક્તિ ઈચ્છતા નથી પણ હવે કોને કરવા આપણે કોને કરવાની છે મોક્ષાભિલાસીને તે કર્યા વિના આ જોજો ઉપદેશ પરિણામ તો નથી શું કામ ભાઈ ઉપદેશ નથી પરિણામતો ભક્તિ નથી કરતો ત્યાં સુધી એનું અંતકરણ નિર્મળ નથી થતું અને નિર્મળ અંતકરણ થાય તો ઉપદેશનું પરિણામ પામે ને ઉપદેશ પરિણામ તો નથી અને એ ઉપદેશ પરિણામ થયા પછી ખાલી બેસી નથી રહેવાનું એનું મનન અને નિધિથી આસન સતત એનું ચિંતન અંદરથી એવું ચાલવું જોઈએ દેવનો જેવો વૈરાગ્ય હતો એવો વૈરાગ્ય આપણી અંદર પ્રગટ થાય આઠમો મુદ્દો જોકે આમાં કહે આઠમો આમાં કહેલી વાત સર્વ શાસ્ત્ર ને માન્ય છે આ જે વાત કરી આઠ મુદ્દા સાત મુદ્દા નહીં એ તમે જૈનના આગમો જુઓ આસ્તિક દર્શનના બધા શાસ્ત્રો જુઓ તો એ બધાની અંદર કૃપાળું દેવ કે કે આ વાત છે હવે છે બે દ્રષ્ટાંત એક જૈન ધર્મનું અને એક વેદાંતનું એટલે હિન્દુ ધર્મનો તો ઋષભદેવ ભગવાને અઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો આ વાત આપણે બધા જાણીએ છીએ ઋષભદેવ ભગવાનને સો પુત્રો બધા પુત્રોને સરખે ભાગે રાહ સોંપી અને પોતે જંગલમાં સાધના કરવા ગયા પણ ભરત ચક્રવર્તી બન્યો ચક્રવર્તી બને એટલે એને એને શું કરવું જોઈએ છ ખંડના જેટલા રાજ્ય હોય બધા એને જીતી લેવા એના તાબામાં લઈ લેવા જોઈએ તો એને બધા ભાઈઓને કીધું કે હવે તમે બધા મારા તાબામાં આવી જાઓ નહીં તો મારે યુદ્ધ કરીને તમને હરાવવા પડશે અને ચક્રવર્તીની શક્તિ કેવી હોય એને કોઈ હરાવી ના શકે તો હવે આ અઠાણું પુત્રો ને એમ થયું કે ભગવાન આપણને એક સરખું બધું રાજ આપીને ગયા છે અને એમાં આ ભાઈ ચક્રવર્તી થયો એટલે આપણા ઉપર જાણે દાદાગીરી કરે છે તો હવે આની ફરિયાદ કોને કરવી તો બધા ગયા જંગલમાં ભગવાન પાસે ભગવાન તો ધ્યાનમાં નિમગ્ન હતા પણ ભગવાને જ્યારે આંખ ખોલી ત્યારે એણે જોયું કે અઠાણું પુત્રો અહીંયા આવ્યા છે અને બધાએ ફરિયાદ કરી ભગવાન એને શું કે છે આ રાજ્ય સુખ છે તમારું કેટલા વખતનું એક કે બીજું તો ઋષભદેવ ભગવાન એને કે છે આ એક ભાવ પૂરતું સુખ જોઈએ છે કે ભવો ભાવ પૂરતું સુખ જોઈએ છે એ સુખ બાજુ કેવું એક વાર આવ્યા પછી કોઈ કાળે જાય નહીં અને એનાથી મોટું બીજું કોઈ સુખ હોઈ શકે નહીં અને એ સુખ શું એ જ વખતે અઠાણું પુત્રોને મૂંડી નાખ્યા આ જ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી અને અઠાણું એ અઠાણું પુત્રો એ જ ભવે મોક્ષ ગયા દસમો મુદ્દો પરીક્ષિત રાજાને એ જ ઉપદેશ છે પરીક્ષિત રાજા આપને તો ખબર છે કે શુભ ખૂબ સાત્વિક કુળના હતા એટલે પાંડવ કુળના હતા અને પાંડવ કોળનો આખો વંશ એ તો બધો કેટલો બધો સાત્વિક હતો પણ એક વખત પરીક્ષિત રાજાના કર્મના ઉદયમાં શું આવ્યું તો એ હસવા ઉપર બેસી અને શિકાર કરવા નીકળ્યા શિકાર કરવા નીકળ્યા તો એક ઉદ્યાન ની અંદર એક સાધુ ધ્યાનની અંદર નિમગ્ન હતા એ જ વખતે એ ઉદ્યાન ની અંદર એક સર્પ નીકળ્યો અને પરીક્ષિત રાજાએ શું કર્યું એ સર્પને વિધિ વિંધી નાખ્યો ત્યાં ત્યાં સુધી અટકા નહીં પણ આ કર્મ કેવું કરાવે ક્યારેક તો કે કર્પને આમ ગોળ ગોળ વીટાળી અને ઓલા સાધુ જે ધ્યાન કરવા બેઠા તા ને એના ગળામાં પહેરાવી દીધો તો બાજુના તળાવમાં આ ઋષિ મુનિનો પુત્ર એના મિત્રો સાથે જળકડ્યા કરતો હતો એમાંથી કોઈએ એને જઈને વાત કરી કે પરીક્ષિત રાજાએ તારા પિતાશ્રી સાથે આવું વર્તન કર્યું તો એને તરત જ શું કર્યું એ વખતે તો જમાનો કેવો તરત સાપ આપી દીધો કે સાત દિવસે તક્ષક નામનો કરડશે અને તારું મૃત્યુ થશે પણ ખબર ધ્યાનમાં બેઠા છે એ મુનિને પણ ખબર નહીં કે આ સાપ પ્રાપ્ત મળ્યો છે મુનિ જ્યારે ધ્યાનમાંથી ઉભા થયા ત્યારે મુનિને ખબર પડી કે ન જેવા ન કરવા જેવું કૃત્ય મારો પુત્ર કરી ગયો છે એટલે તરત તરતજી રાજાના મહેલમાં જાય છે અને રાજાના મહેલમાં જઈને આખી વાત કરે છે અને આ સાપ છે એ પાછો વાળી શકાય એવું નથી એ જ વખતે પરીક્ષિત રાજા શું કર્યું એના સદગુરુદેવ સુખદેવજી એના ચરણમાં ઢળી પીડા કે હે ગુરુદેવ મને એવું બતાવો કે સાત દિવસમાં તક્ષક ના કરે અને આ શરીર પડી જાય એ પહેલા જ હું આ શરીરને મારી નાખું આ જ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી અને પછી તો આપણે જાણીએ છીએ તક્ષક નાક કર્યો એનું મૃત્યુ પણ થયું પણ કૃપાળુ દેવે આ કેવા જબરજસ્ત દ્રષ્ટાંતો છે પાંચ મિનિટ છે એટલે પત્રો કદાચ આપણે નહીં પૂરો કરીએ કદાચ કાલના સ્વાધ્યાયમાં થોડુંક લેશું હ અગિયારમો મુદ્દો એક એક મુદ્દા એટલા બધા અદભુત છે અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં જ્ઞાની આજ્ઞાનું આરાધક અંત મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે કેવી વાત છે એટલા માટે કૃપાળું દેવે ત્રીજો મુદ્દો એકસો છાસઠ નો કેવો મૂકો છે વિચાર તો કરો કે અનાદિક આ જીવે ધર્મ કેટલો કર્યો અને છતાંય ધર્મનું ફળ જે આત્મજ્ઞાન થવું જોઈએ મોક્ષ થવું જોઈએ એ કેમ ના થયું અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અનંતવાર વિદ્યાભ્યાસ અનંતવાર દીક્ષા આપણે જેટલા બેઠા જ ને એમ નહીં માનતા કે મેં કોઈ દી દીક્ષા લીધી નથી આપણે એકે એક જણે અનંતવાર દીક્ષા લઈને અત્યારે બેઠા છીએ અનંતવાર દીક્ષા અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું છે પણ નું કલ્યાણ કેમ ના થયું ત્યાં એક શબ્દ કૃપાળુ દેવ મૂક્યો એક એક કૃપાળુ દેવ ના એક એક શબ્દ ની કિંમત છે માત્ર સત મળ્યા નથી સત સુડ્યું નથી અને સત સૈધું નથી એ મળે એ સુઈને અને છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે આ મેળા પછી ભણકારો થયો જ કે નથી થયો એક કે એક જણ ને થવો જોઈએ સાચો માર્ગ આપણને પ્રાપ્ત થયો છે બારમો મુદ્દો બારમા મુદ્દામાં મારે શું ખાલી એટલું જ કહેવાનું હતું કે ઘણા બુદ્ધિશાળી એવા હોય વિદ્વાનો એવા હોય કે એ એમ માનતા હોય એને એટલો બધો ઘમંડ હોય પોતાના પોતાની બુદ્ધિ ઉપર એટલે એ એમ માનતા હોય કે અમારે માથે ગુરુ કરવાની શું જરૂર અમે આ સા પિસ્તાલીસ આગમ ભગવાનના છે જ એનો અભ્યાસ કરીને અમે માર્ગ શોધી કાઢી અને એનું આરાધન કરીને અમે અમારું કલ્યાણ કરશું પણ એ રીતે હજી સુધી એક પણ જીવ કલ્યાણ કરી શક્યો નથી એટલા માટે કૃપાળુદેવ લખે છે શાસ્ત્ર માં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવો એવી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે આ વચનો વાંચવાના છે શાસ્ત્ર માં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે તે જીવને અધિકારી થવા માટે કઈ છે બરાબર સાંભળજો કૃપાળુ એવો મોક્ષ થવા માટે નાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ કઈ કહેવામાં બાકી રાખ્યું છે પુરુષ ની આજ્ઞા છે તે સિદ્ધ પદ નો સર્વશ્રેષ્ઠ ઉપાય છે વિચાર કર્યો ઉપર તેરમો મુદ્દો આ જ્ઞાન માર્ગ ની શ્રેણી કહી આ જ્ઞાન માર્ગના પગથિયા બતાવ્યા હવે શું લખે છે પાછું જુઓ એ વિના મોક્ષ નથી એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પ્રાંત પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમાન મોક્ષ ના માર્ગ બે નથી જે જે પુરુષો પરમ શાંતિ ભૂતકાળે પામે છે તે સગળા સત્પુરુષો એક જ માર્ગથી પામે છે વર્તમાન કાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી એ પાયમાં વિના હવે ખાલી બેઠા બેઠા એટલો વિચાર કરો અનાદિકાળથી ઘર કરી ગયેલું આપણું અજ્ઞાન એ અજ્ઞાનને જ્યારે પણ કાઢવું પડશે આજે કાઢવું હોય તો આજે કાલે કાઢવું હોય તો કાલે લાખ વર્ષે કાઢવું હોય તો લાખ વર્ષે પણ જ્ઞાનની પ્રાપ્તિ જોશે કે નહીં જોવે એટલા માટે કૃપાળુ દેખે છે અજ્ઞાન માર્ગની શ્રેણી કહી એ પાયમા વિના બીજા માર્ગથી મોક્ષ નથી અને હવે ખૂબ રહસ્યભૂત વાત આનો હું વિશ્લેષણ નહીં કરું એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃત ને પામી અભય થાય છે એ ગુપ્ત તત્વ એ જ જ્ઞાન એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃત પામી સુધારસને પામી ઝેર પીવે તો માણસ મરી જાય કે નહીં ને અમૃત પીવે તો અમર થઈ જાય કે નહી ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃત ને પામી થાય છે સહી શું કરી ઈતિ શિવમ આખું જગત મોક્ષે જાય આ ભાવના તો જુઓ કૃપાળુ દેવ ને સદગુરુ દેવ